કેટલા થાકે 20 રૂપિયા એટલે 20 રૂપિયા વધા છે તેમ ના હોય અમે તો બધા રિક્ષા વાળા દહ દહ હાલા છો વૈકણ ઉતારવાના અરે 20 રૂપિયા ભાડું ચાલે છે અરે જોઈ નહીં ચાલ તું મૂર્ખા 10 રૂપિયા છે કને કીધું 10 રૂપિયા છે અમે કસ અમે દહ દહ રૂપિયા વૈકણ આવે છે એટલે ગેસ ના ભાવ અમર્યા છે લે ગેસ ના તો શોખી વધ્યા વાત કરી દીધી ટકા મફત નહીં અડતી રિક્ષા અમે તો દહ દહ હાલ છે દહ દહ ને 15 રૂપિયા હાલો હાલ જો ફૂમતા કા અમે મારા વર્ષે આજે ધોળા ધાળા લૂંટી છે બીજું કોઈ નહીં લે અરે 20 રૂપિયા કોઈ તમે નહીં લૂંટાઈ જતા બેંક પોચ પોચ પૈસા લે લો જવા દેજો મને હેડો એ ફૂમતા કા મારા મગજમાં એક આઈડિયા હતી કેની કે આપણે બેન ભાગવી એક રિક્ષા લાવી દીધી હોત તો રિક્ષા હા અરે ભાઈ એનો રિક્ષા તો મને આવ્યો છે મને છે નહીં હા રિક્ષા નહીં લાવી તો આપણે ગાડી લાવી રિક્ષા કેવું હોય ખબર છે બજાર ની અંદર કેવી સિસ્ટમ છે કે તમે આટલે થી આટલા રિક્ષા લઈ જો ને તો 20 રૂપિયા ભાડું 30 રૂપિયા ભાડું 40 રૂપિયા ભાડું 50 રૂપિયા ભાડું આવા આવા ભાડો હોય છે તોડ્યા ભેળો તૂટી જાય રામ જોઈ રે જોઈ અભિક સંગત કરજો અલે અમે તારો સંગ તો કોઈ ના કરે ચમ ના કરે ઓ અઢાનો વળી કોણ સંગ કરે કેજે મન હવે ભલે હું અઢો રહ્યો અને અમે હું કોઈનો સંગ કરવા માંગતો નહીં એટલે પણ અમે તારો સંગ કરાય ને આજે તારો સંગ જે કરે તો એ બાપડો અઢો રહે હવે તું વધારે ના બોલ નાના મોઢે અમે તું એ ઓટો જ છે ને તારે ચો લગ્ન કર્યા છે હું ઓટો નહીં હજુ મારી ઉંમર નાની છે એટલે હો એટલે તું કુવારો આમ જશે તો પછી એટલે તારી મારી જેટલી ઉંમર નહીં થાય પણ એટલી ગાળા તો હું પહેણી જાય લે નક્કી કરી દીધેલું કે હું પહેણી જાય ઓએ બે વારા પછી મારી નોકરી નોકરી પછી બાયડી બાયડી અબે સમય નું કોઈ નક્કી નહીં હોતું લગન થઈ કે નાય થઈ આ હું એમાં ફરું છું બલ્લુ તારો સમય અને મારો સમય અલગ અલગ વાત થઈ યાર મારે તો જેટલા હગા આવે પણ હાલ હું ના પાડી દઉં છું મારે હગા આવી છે પણ આપણા વાના માણસો રહ્યા ને એ તોડે નખાવી છે બીજું કઈ નહીં કોઈ ગમાતું નહીં એમ કે કાળિયા કાળો પડી છે એમ કે તું વધારે ના બોલ તું શું લેવાયો કે જે પાલે હાલ દે પાલે લેવાયો છે ઓએ એમ તો રિસર્ચ છે ભાઈ એ તો સડત નહીં લે પાલે લઈને ઉપડી દા પૈસા લાય પૈસા બાજી નો મામ લખવા નહીં પાલે લાવજે ઓબળ મારી વાત નો મામ લખવા નહીં આવે તારા કાકાનું 2500 રૂપિયા નોમ બાજી પડી છે આલી જો નોમે લઈ તો અરે પણ તો હાલ દે કોઈ એટલે આવી ને એટલી વખત તારા કાકો હોય ગલ્લા આવીને ઝઘડો કરે છે બલ્લુ ડેરી નો પગાર આવશે એટલે મારા કાકો તારું નમો હાલ દે હાલ તું ખાલી મને બે પાલે હાલ ઓ તારે ડેરી નો પગાર આવશે એટલે તારા કાકો નમો ભરી જાય એટલે આ તારા કાકા પર તો મને લગી રે વિશ્વાસ નહીં આવતો આ તારા કાકાના જીવના કારણે થઈ તો મારે ગલ્લામાં પૂંચી ખવાય રહ્યું નહીં બલ્લુ મારા કાકાના કારણે નહીં હો તારા કારણે કારણ કે તારો સ્વભાવ રે કૂતરા જેવો સ્વભાવ છે એટલે કૂતરા જેવો સ્વભાવ છે ઓય એટલે આ કૂતરા જેવો સ્વભાવ જ નહીં તો 2500 રૂપિયા નમૂનો ચડાયું હોત તારું તાર હાલવાનું છે કે નહીં કેજે મન અરે કશું હાલવું નહીં તારે પાલે ખાવું હોય ને તો 10 રૂપિયા હાલી જ લઈ જા બલ્લુ હાલ નહીં માર જોડે પૈસા માર કાકો ઘેર નહીં યાર હું 1 રૂપિયાનું નોમે તને નહીં હાલું ઉપડ જા નહીં હાલું અરે નહીં હાલું લે કાળિયા તું તો વાટો જ મરે અરે હો મરતો જાણવા દીધા મેલો કોણના પટ્ટા ની હમણે આવી તો ચોપલે કરવા દે મારા ઓરશા કોરી ઓશો કરી ના પાડતા શરમાતા નહીં અલે મેન મારા કાકાએ આખી જિંદગીમાં કદી કોઈ કોમની ના નહીં પાડી આખા વાહમાં બધા પતરા સળાયા છે અને ઉતાર્યા છે આજ મારા સાપરામ પતરા ઢોકવાના હતા એટલે અમી બોલાવા ગયા એટલે મારા ઓરશાને કોરી ઓશો કરી ના પાડી દીધી કે ના અમી નહીં આવા હવે અમી તમારા અહીંયા કદી જિંદગીમાં કોમી નહીં આવે યાદ રાખજો ઓહ કલેક્ટર સાહેબ ચોકડ જતા આ તમારો બાવ એકડ એકલો મસે છે તમને શરમ નહીં આવતી ઇજ્જત ખોર આવા જતા ઇજ્જત આ તે ઓમે ચિયા દાળે તારા કાકાની ઇજ્જત વધારી છે ઘટાડી શકે કાકા મે નહીં ઘટાડે ઇજ્જત તો તમે ઘટાડી તમે આખા ગમમો આકડી આવા છે ચી રીતે લે હે ચી રીતે પેલા બલ્લુએ મન બે પાલે ના આલે તમાર નોમે તો
તમે હું નોમ કમાણા મંગ કેજો બાજે બસ મેદ ના પાડી સે બલ્લુ ને કે આરે આવા તો બાચી ના હાલતો તું ના કાકા અરે બલ્લુ એમ ન તો કેતો બલ્લુ ચૂ કેતો તો ખબર કે તાર કાકો પૈસા નહીં હાલતા બે મહિના થી કે મન બકાવી હા તે બલ્લુ મુ હાથે કરીને પૈસા નહીં હાલતો મુ બલ્લુ જેટલી ગળા પૈસા નહીં હાલું એટલી ગળા હેરો તન બાચી નહીં હાલે ના કાકા આવું ચોય નહીં મને ખબર તમારી ઇજ્જત નહીં અમે આખા ગોમો ચોય ચામો પાલે ખાવું કે પૈસા ચામો પાલે ખાવું છે એમ ઘરમાં રોટલો નહીં પડ્યો રોટલો નહીં ભાવતો ઠરી ગયેલો રાત નો હોય કોઈ તારો બાર રોટલો ગાતા તૂટી જાય છે અને તને રોટલો ખાતે જોર આવે છે એ આ રોટલો નહીં 5 રૂપિયા ના નહીં આવવા જા તારથી થાય કે લે હટ નકઈ જા કાકા મારે તમે કાકા આવા માતાની છોકરા ને મારી ઇજ્જત નહીં કરતા પહેલા જેવી ઇજ્જત નહીં કરતા અલ્યા પણ જી રીતે ઇજ્જત કરું નહીં તું ભણવામ દાડો વાળતો કે નહીં કોઈ કામ ધંધો કરતો કે નહીં જેતર મો ટેકો કરતો કે નહીં તારા કાકા ઘેર કોમ મો ટેકો કરતો જે રીતે તારી ઇજ્જત કરું મુ હગ નહીં આવતા હાથે મારા એટલું બધું થાતો પૈણ આવી તો બીજું એટલે મફત પૈણે તું બલ્લુ એ મેણું મારી તું અલ્યા તને પૈણાવા જાય તો તારા કાકા ઘર તો પતરાય નહીં રી આયા છે મફત પૈણો છો લ્યા ભૂખ લાજી કાકા બરાબર નહી એટલા માગું છું ના માગું કાકા આટલા બધા તો પૈસા આવી તમે માતાની છોકરી એકે એટલે એકે વાતે નમતી જ નહીં હાલતા મન સૂટા નહીં જાય મોડા આલ્યો જા અરે 500 ની આલો સૂટા હું લેતા આવ્યો તને એટલે હું 10 ની નોટ ના આલુ 500 ની વાત કરી છી તું મારે કાકા ભાગમાં કોઈ જાદન લવરાય નહીં તમે જોવો છો કે અત્યારે ઘણી ખરી જગ્યાએ ભાગવા ધંધા ચાલતા નહીં ફટક વેરો છે છેલ્લે હવે એ જાણી બે માણસોમાં ઠકાણા ના હોય જાણી અને મારા નરીભાઈને રાખજો તમને ખબર છે ગામ લખમાણ જેવો હા મને ખબર છે તમારા બે જણાને રાગ છે સદાય ભગવાન એવો ને એવો રાગ રાખે પણ કદાચ હરીભાઈ ના બગાડે તમે ના બગાડો પણ તેડે છોકરા તો સમજણા નહીં કે છોકરા બગાડી નેઠા બે હવે છોકરા બગાડી છે ને તો ભાજીને પડતા કરશે બાપુજી તમને કહું હું પાજીન પડતા કરતા હતા નહીં ભૂમતા આખા દાડા જતા રહ્યા એ સમય જતા રહ્યો અત્યારે તો કોઈના છોકરા ને કશું કેવરાતું નહીં હું આમાં થઈ જાય છે ખડાઈ જાય છે જો આજો કોક ને થાપ છોડવા જાજો કોક ના છોકરા ને મારવા જાજો ખબર પડે છોડી જ હાલે આ વાહમો રહો છો તમે છોકરા ને આખો ટીકવા છો હું તો આખો છું હાલે વાત કશું કરતું નહીં છોકરા ખડાઈ જાય છે છૂટા ઇટાળા છોડતા હોય મોય હું જોઉં છું એ મફુજી હો વાત ની એક વાત કરું તમને અમારી પ્રગતિ દેખાતી નથી તમને એવું જ મનમાં છે કે હારા ગાડી લાવશે તો મારા છે દાડા ના છે ને બે બે ત્રણ ત્રણ હજાર રૂપિયા કમાય અને મને જોયું જાય ને એટલે તમે આડિયા નાખવા આવ્યા છો વચ્ચે અમને ખબર છે હવે ભૂમતા કા અભળો મારી વાત બે ત્રણ હજાર ની નહીં પણ તમે 50,000 રૂપિયા કમાતા હોય તો મને બળતર નહીં થતી હું રાજી જ છું પણ આ તો વાત કરીને મને અનુભવ છે ઈ અમિત લાભા ના અમિત ગાડી લાવશે કશો વાંધો નહીં અમે તો વર્ધીમ લઈ જાવ કોઈક દાડો મજરે આવશે ગાડી તો તમારે લાંબી છે એટલે અમે ભૂમતા આકા કેવું છે ખબર છે એમાં એક કહેવત છે કે શિયાળ નું મોત આવે ને એટલે બજાર હોમ જ દોડે પણ એને જોવાની આપણે શું આ તો સમજે લાગુ પડે અને વડતી અને વાપરો
વર્ધીમાં ગાડી લઈ જાય હોય તો કહેજો ગાડી તો લઈ જા હા પણ હવારે ઝાડ પૂંખવાની છે ટ્રેક્ટર આવવાનું છે એટલે તમે વહેલા આવી જાજો હવે અમાર સોખી વાત છે જો તમને કહું હું મારા ઓગણે ગાડી આયેલી પડી છે ને તો આ શેઠ તો અહીં નીકળી અરે ગાડી લઈને આવજો તમારી વર્ધીના પૈસા મોવાઈ દેજો ના ગાડી ઓગણે પડી હોય અને પછી હું ઝાડ પૂંખવા આવું તો હારું ના લાગે કશો વાંધો નહીં આશીર્વાદ ફેરે આવેલો છું મારો ભગવાન તમારા ઓગણે ગાડી પડીને પડી રાખે નહીં જોતા નહીં જોતા આશીર્વાદ તો માર કાકો માગી હીરા માર કાકો તમારા જોડે 5 રૂપિયા માગી હીરા પૈસા આલો મન એટલે જૂઠા હેડ ઉઠ જૂઠું નહીં બોલતો સાચું કહું છું હું અલ્યા તું જાણ્યા તાર કાકો કરી નાખે માર કાકે જ મને મેલ્યો 5 રૂપિયા લેવા એક જ મેલ્યો ઓય એ કીઠા પર દોસ પાડી નાખ્યો બધા અમને હું એ વાત કરી દીધી હું જો આવી જાય ના કરી સાચું કહું છું ભૂમતા કાકા હું જૂઠું નહીં બોલતો અલ્યા તારા કાકા ને 5 રૂપિયા ની શું ના આવે તો એક જ મેલે કને ઓય અહીંયા શું કા જૂઠું બોલે તું બાપડા નામ છોકરા તો ખોવી છે એવું નહીં 5 રૂપિયા નો તાર વિશ્વાસ કોઈ ના કરે એ એવું એમ ઓય તું હેડી હેડી બોલો અરે ભૂમતા કા વિશ્વા ની વાત નહીં મારા જેવો છૂટા નતા ને એટલે મેલ્યો તમે વન મારે લેવાના છે તમારા જોડે થી તારે એકલા નહીં લેવાની વાત કરી છે મારે મારી રકમ લેવાની છે પેલા તો ફૂમતા કા તમે ઉંમર માં મારા થી મોટા છો બરાબર એટલે હું તમને મોન આલીને વાત કરું છું તમે તું તારી પે ના ઉતરી જો એ હીરો માર્યો થાપે મેલ્યો અને બધી બોલ્યો છો કે વાત છે મોટો છું આલ્યા મોટો હોય તો તું તારા ઘેર તું શું મારું પૂરું કરવા આવે છે કેજે મન ચિયા દાડે તું મારા ઘેર બાજરી ની બોરી ઉતારી જો ચિયા દાડે તું મારા ઘેર ઘઉં ની બોરી ઉતારી જો કેજે મન લઈ મારા 5 રૂપિયા હાલ હાલ લઈ એ એ એ 5 રૂપિયા મારે લેવાના છે 5 રૂપિયા નો ધણી મુયે છું ગરમી ના કાઢ અલ્યા મુર્ખા પૈસા હાલ તારા જોડે છે તારા જોડે 10 ની નોટ છે ભાગ નહીં પાડવાનો લાઈટ છૂટા કરી લે હું ચોથી છૂટા લાવું મારા જોડે છૂટા નતા ત્યાં મો તાળી ઓને મી મે જતો ફમતા કા લાવ મનાલ દે હું પાલે લેતા હું તમારા 5 રૂપિયા તમને પાસ હાલ દઉં એ બબાઈ પાલે જી હવે નહીં આવે આ પૈસા ના હરખા ભાગ જાય 5 રૂપિયા વાળા ના 5 રૂપિયા મારા આ તારે ખાવું હોય તો ઘર માં શાક ને રોટલો બે પડ્યું છે ખાઈ લેજા હે એમ તો પછી મારે લેવલ ટુ લેવલ મારી રકમ જોઈએ સુખી વાત છે 1 રૂપિયા ઓછો નહીં લેવું આ તો મારે મારા 5 રૂપિયા હાથમાં જોવી તો ભાઈ તંગે છૂટા કરી લે મુ શું કા છૂટા કરાવવા દઉં મારો સાપરું બનાવું છે તમે જો છૂટા લેવા તો હે ને આપણે બે વાત કરી છે કે તારે એવું છે ને સારું હેડો ખોજાઈ લઈ જાજો તો એમ તો શું હું વાત કરી છે શું છે આટલી ઘણા તમારા જોડે નતા પૈસા માર બોડી ના જો આરી હો વાત ની કરું તારે હાલ લેવા છે એમ ને ઓમે હારું તો તને હાલ લાલ પૈસા આલવા છે હેડ મારા હંગાત હેડ હેડ એ ઓય ઓ ઓય થી તો જાતો ના ઘર માં ખાવાનું પડ્યું છે ખાઈ લેજે જા ઉપર ઘર માં ઉપર હેડ ઉપર જા કોઈ ની આલે ભિખારી જા અરે આલુ એને 500 રૂપિયા જોતા હોય તો આલુ હેડ ને કરો થી લઈ રી તારો શરમ નહી આવતી ખરો કલ્યાણ છે એ ગરમી ને કરવાની વધાર ખબર છે ને આઠાનો છૂટો છું ભમાવતે વાણી કરું આથનો છૂટો હોય તો તારા ઘેર અરે મને ભમાય ખબર પડે ખડે થી પૂજા કરી લે પૂજા કરી ખડો લે હે શાંતિ રાખો એ એવા ના લેવાના છે ગરમી ને કરવાની આ તે મે પૈસા લો ના નહી પાડી સાને ના પાડી દે એ બલ્લુ હા 10 રૂપિયા ના છૂટા આલજે 10 રૂપિયા ના છૂટા ઓય હવે હરી બાપ 5 રૂપિયા ની કોક વસ્તુ લ્યો ને તો તમે છૂટા આલો નકે મારા જોડે 1 રૂપિયો છૂટો ના લ્યો 5 રૂપિયા કોક લઈ રહ્યો હું શું કરવા લાવ તમે લેવાનું છે પાલીજી લેજો તમે છોકરાઓ લે ઈ પાલીજી હવે મારે લેવું નહીં મારે મારા 5 રૂપિયા જોવી છે
તો મારે જાણી જો તમને કહું મારા મારી રકમ વેડવાની નહીં એમ નેમ પૈસા જોઈએ લે રોકી લે ન્યાય શું કરવા લેવું તો બલ્લુ સુટાલને ભઈ તું હવે હરી ભાઈ તમને સાચી વાત કહું હા તમે 5 રૂપિયાની વસ્તુ ના લ્યો ને તો હું પણ બીજા ગલ્લા વાળા તમને સુટા ના લઈ લ્યો તારા જોડે સુટા નહીં એમ નહીં વળી ગલ્લો બંધ કરી ઘેર જતો રાજા 5 રૂપિયાની કોઈ વસ્તુ લઈ લ્યો કશું કોઈ નહીં લેવું 5 રૂપિયાનું મારો તો લઈ રોકી કશું નહીં લેવું કાળિયા મારી વાત સાંભળતું હું નાનો હતો ને એટલે મારા કાકો મને કહેતા કે બેટા હરી તારા જીવનમાં ઘર બાર જમીન જાયદાદ પૈસા બધું જબતું રહે ઈ સાલ છે પણ કોઈ દાવો આબરૂ ના દેવા દેતો અને આજ તે મેણું મારી અને મારી આબરૂ લીધી સાલ્યા આબરૂ ઓય અરે તમારી આબરૂ હોત નહીં તો આ 2 મહિના સુધી નોમું બાકી ના રાખો તારી ગયા હોત ખોટો કેવરાવો છો મને પૈસા બંધ થઈ જાને મેલ્યો હમણે આતે લાવો 25 રૂપિયા રી ઝડતી હોય તો આતે લે પકડ અરી ઈ તો ગાડી માં તારો ભાગ ના કર્યો હારું કર્યો ને કે વેવાનો તો હા બૂટો થઈ લે સાફે લાકડીએ તો આતી જમા કરી દેજે હારું હારું અને રી ઝડતી હોય ને તો લેવા ના આવતા હવે લેવા તો આયો અને ફેર થી બાચી લે હવે બાચી ઓવે બાચી તમને હું 1 રૂપિયાનું હવે નહીં આલું અને આબરૂ કમો તમાર કાકે તમને આબરૂ કમાવાનું નહીં કીધું હોય અને એ બલ્લુ બંધ થઈ જાય એટલે કે માથા મોઈ નાલ્યો છોડ્યો હવે બલ્લુ છે ને બધાને સાચું જ કહે છે પણ બધાને ખોટું લાગે છે એ અમને એમ ઓઢો મારી છે તું એ એ એડવેટી હવે બંધ થા આગો હવે તમે એ 5 રૂપિયા દેખાય તને મરો છો ધર એ એ બાર ખોટો કેવરા આવે છે શું કીધું 5 રૂપિયા દેખાય તને મર બંધ થા તારા કે હું આવું છું નહીં આવતો તો બોલતા નહીં થાપ જા નાખે માથું ફોડી નાખ્યું તારું ભાઈ રે મારે મારા 5 રૂપિયા જોવે એટલે જોવે ચોખી વાત છે હા તે લઈ નાહી નહીં જો સુતા કરીને આલું છું મારે આમાંથી 1 રૂપિયો રકમ ના તૂટી જોવે ચોખી વાત છે હા તે મારે પૈસા કોઈ વેરી નહીં નાખવાના કોઈ તો બચાની મારે મારી રકમ વેરવાની નહીં ઓવે જોવે એટલે જોવે હા તે તને તારા 5 રૂપિયા મળી જાહી હે હા તો બચાની કોઈ સુતા નહી આલે તાણી ના રે શું કરવા ભાઈ મારા મારા 5 રૂપિયા એમ જોવી એમ જોવી છે એમ હું લાવજો લેતા સુતા જા લેતા સુતા લેતા રૂપિયો તમારા થી કપા હે અને રૂપિયો મારા થી કપા હે આ તો બરાબર છે લે લે 2 રૂપિયા વાપરજે અને રોકડા રોકડા બીજા પાસા લઈ જજે હે સારું અમે ઓય કણ ઉભા છ સારું જા તો અહીં આવો પેલી મગ મારા નથી આબુ સોય લે તારા હંગા જ ઉભજી એ ઉભજી આવો હેડો કી બજા મેં આબુ હો હા બજા મેં આબુ બજા ચમ અલા ભાઈ બિયારણ લેવા જાવ છે કપાનો બિયારણ લેવા જાવ છો હા તો ઘેગાજી મારે જે હું પૈસા નું મારે લેતા તું અલા ભાઈ મને નહી ખબર પડતી તેમો તો તમે લેવા આવ્યો છો હોય કણ લ્યા ઘેગાજી તમે જો છો તો લેતા આવશે કો વાતો આવશે પણ કીધું તો ખરા મને બિયારણ માં ખબર નહી પડતી અને અમે હું એકલો પડું છું ભૂપતજી લ્યા મારે થોડું કોમ હતું પણ ની વાત હે હેડો તૈયાર થઈ જો હેડો હાલ હેડો બેહો ચા મેલર પીન દો ચા ઓવા ઓવા બેહો અરે જાતે બજાર માં પી લે હ અલ્લા ભાઈ બજાર માં પીવી કે રે પીવી હારો ઓડો જલ્દી કરજો હા બેહો લે ચા લે જો લ્યો હું ભાગ પાડું છું પણ કોણ છે ત્યાં જા જા એ ઉભો રે થઈ ગઈ જા આઠ ગઈ અલ્યા તારી અલ્યા મૂર્ખા રોકડા લાવવાના હતા આ પોતનો શિકોજન લાયો રોકડા દોહી જાણ
પેલી કેવળ હાચી છે હો બાપ એવા બેટા હોય એવા ચેતા હાચો હવે
અરે તમન કીધી તમન તમારા કાકો 5 રૂપિયા માટે મરતા અને તમે રૂપિયા માટે મરો સોરી ભાઈ ખેગર કાકર વચ્ચે ના લાવતો ને કે મુઢામ દોત રે બધા ભોય પડ્યા છે હા અહી ભાઈ તમે રી સળસ છે પણ હું હાથું કહું છું આ પોતી જે સાઈડ માં રહી પણ તા દોત છૂટા થઈ જાય હાલ એ સાઈડ માં રહેતા હું ઘેર જતો રહું સાઈડ માં લઈ મારો રૂપિયા લેવાનો છે તો ભાઈ તને મારે 4 રૂપિયા લેવાના છે તો શું વાત છે ઓય ને કે હર કઈ નહીં આવે તમ શું કે લઈ જા શું કે લઈ ગજે એ તમે શાંતિ રાખો હરી ભાઈ એ ભાઈ તમાર કાકો એકલા એવા નતા મેં ગંઢિયા જોડે વાત સાંભળેલી છે કે વાયન બાએ એવા જ હતા કેવા હતા અરે દેશુ કુવામ પડ્યું હોય તો કુવામ તમખુ મારે દેશુ લેવા હાચું છે વળી હું કશું કશું હાચું નહીં ફૂમતા કા તમે ચિંતા કરશો ને જે ગુણ પડ્યા હોય ને એ ગુણ ચોય જોય નહીં બાય છે તમે કોઈ નહીં કોઈ કોઈ વાપરી ઊંધા પડતા વાપરવાની વાત નહીં ભલા આદમી જે છે સોળવામ છે તમે સોળી ના આખો હેડો ખેગરજી આપણે બિયારણ લેતા હો ગણ્યા જો હેડો ભાગ પાડો આવું જીવતર જીવા ઘર પેલા પડી મરી જો બેન કસો એક ના નહીં ખેગર માપે આ મેં એક વાત કહું આ પાઘડી નું છોકરું રહ્યું ને મેં તો કરી દો હવે રૂપિયો લે આ ફરો છે ને પાઘડી નું છોકરું આવડું મોટું રાખવા શરમ નહીં આવતી આ પાઘડી નહીં મારી આબરૂ છે હા ઓવે મારે એક જ પેટર્ન હોય છે એટલે એવી લાગે છે તમે બે જણા વસી આવજો હડો એ બધું જવા દે મારો રૂપિયો લાય મારે મારા 4 રૂપિયા જોવે જોકી વાત છે અલે પણ પૈસા તારા જોડે છે મારે મારો રૂપિયો જોવે છે રૂપિયો લાય કી અરે જો હા શું કહું છું ગળાની જોગન આ 4 રૂપિયા માં આખું કામ શું કર્યો હું કદે કે છે તું તમ કાળે ખોડ વેચી રૂપિયો કાટ નહીં એ અરે ભાઈ તમારા બે જણા ને આવી ભાઈ બેન દીધી ખાડે ખોડ કેમ વેકવા નીકળ્યા છો એ પાછા ગામ વચ્ચે આ ભિખારી મારો રૂપિયો નહીં આલતો એ પનોજી ભિખારી ને હું બંધાને કમને બે મેલે લમણાની કાળા તું બે મેલે તું તને 4 મેલે હા છને મેલી આમ તો વાત કરી છે ઉતર કી ન્યાસો ઉતર કી ઠેકડા હે તમે તો બહુ રાગીલા હતા હંપીલા હતા અચાનક શું થયું પણ ઝઘડ્યું ચમ થયું આ મફુજી ડોટ ફૂટ્યું ડોહું છે તો બધું બોલી દઉં છે જોજો એ એ માપે માપે ના કે તો ભમાવતે વાની કરું હાથાને સુતા છું હાવ હારું હેડો ભમાવા નહીં અભળો મારી વાત તમારા બે જણા ભાગવી ઇકો લાવી છે ગાડી ચો સાડો મારે વર્ધીમ લઈ જાવી છે હા અરે મફુજી મારો દાડો ફર્યો નહીં તો હું આનો ભાગ કરું અરે તમે ભાગ ના કરો ભૂમતો આગળ ભાગ કરે ભૂમતા આગળ ભાગ કરો ના કરો તમે ના હા કેમ ના કરો તમે તો બે દળા રોમ ને લખમણ હતા તો પછી અચાનક રાવણ નું રૂપ ધારણ કેમ કર્યું પણ ફરક એટલો હતો કે રાવણ ને દહ માં દહ તમારે એક એક માથું છે મારો રૂપિયો તું લાય તું લાય 4 રૂપિયા લે શું છે રૂપિયા નું અરે મારો રૂપિયો લેવાનો છે હું એના જોડે થી હા એટલે ઇકો તમે ભાગવી લાય ને પેસેન્જર બેઠું એટલે છૂટા પૈસા નતા એટલે રૂપિયો રૂપિયો ભાગ માં આવે અરે મફુજી ઇકો ચોઈ નહીં લાયા ખાલી વાત જ કરી હતી તો પછી આ રૂપિયો રૂપિયો શું છે બધું ખબર નહીં પડતી અરે હવે મારી વાત સાંભળો હું આખી વાત તમને સમજાવું મફુજી અમે બે જણા બજાર જતા બરાબર ઈકન થી બેઠા રિક્ષામાં ઘેર આયા એટલે રિક્ષા વાળા નું ભાડું જીતી 20 રૂપિયા 20 રૂપિયા મેં કાઢ્યા 20 રૂપિયા હોય ને કાઢ્યા એટલે મફુજી આ પોત નો સિક્કો લઈ અમે બે જણા હેડ્યા છે ગોમો આના છૂટા લેવા માટે બોલો મફુજી મારો રૂપિયો લેવો કે ના લેવો એટલે આ રૂપિયો તમે જતો નહીં કરી કો ઉમતા આકા તમે જતો નહીં કરી કો એક રૂપિયા બદલે કરીને તમે આખું ગોમ ઊંસુ કરવા નીકળ્યા છો કોના કરતી તો પેલા છોકરા તમે દહ ની નોટ અહીંયા આલી દીધી વત નહીં તો એ છોકરો રાજી થોત ને ઝઘડો અહીંયા નહીં પડતો થોત તોય મારે 4 રૂપિયા લેવાના એટલે લેવાના છોકી વાત છે હા મારે રૂપિયા લેવાના લેવાનો તો ભાઈ તાની મુયે ની છોડું છોકી વાત છે અરે મુયે ની છોડું તાણ
તમે બે જણા રોમ લક્ષ્મણ જેવા હતા, હવે આ રોડો છોડવા ઉપર આવી ગયા. હે, શાના કારણે આવી ગયા કહો? હડો બાપુજી, વાત ખાલી 5 રૂપિયા બગડી છે. આ એટલા 5 રૂપિયા જ બગડે, પૈસે જ બગડે, સંબંધે પૈસે થી જ બગડે. ઓના માટે છે ને મોટું બલિદાન આલવું પડે. આપણામાં સહન શક્તિ કરવાની તાકાત હોય ને તો એક બીજાનો ગહારો વેઠી કો ને કે ના વેઠી કો, એ તો છે અમારા. તમે ભેળા ધંધા શું કરી કો? પશુ ના વળે તમારા થી ભેળા ઘધારે તમે ના સારી કો? મારે રૂપિયા લેવાનો સર, ઉભારો કદી હું ચેક કરું મારા ગુંજામ પડ્યા હોય તો. પાગલ નહી પછી કોઈ? હા પણ પાગલ ને ઝઘડા ના હોય. લ્યો લાય રૂપિયો, લાય રૂપિયો, લાય કેમ ની લ્યો 5 રૂપિયા. ભિખારી? અલા ભિખારી તું ભાઈ સામે મારા ઘેર પગ ના મેળતો હવે? તમે બે બે જણા ભિખારી છો, દોનવીરો નહીં. તમારા કોમ નહીં માઈક આંગલીઓ હેડો હવે ઉપડો વચ્ચે. લ્યો હવે 5 રૂપિયા મુ આલુ ભિખારીઓ, બે જણા 2.5 રૂપિયા લઈ લેજો. લાય મારા 2.5 રૂપિયા લાય. એમ ના ભાઈ તમે લાવો 2 રૂપિયા લાવો. હા 2 રૂપિયા. અરે પણ પોતનો શુક્ર લાવો પેલા. ના પણ 2 રૂપિયા લાવો. અરે પણ શુક્ર લાવી દે પેલા. શું કરવા આલુ વાત કરો છો? મારે 2.5 રૂપિયા નહીં લેવાના. હા તે મારે 2.5 રૂપિયા નહીં લેવાના. મારા અંકે મારે લેવાના નહીં. હાલ પૈસા તારા જોડે છે. હવે શાંતિ રાખો. અફળો મારી વાત ક્યાં કદાચ બે ના સિક્કા તો મળશે, પણ હતેલી નહીં મળે. એના માટે તમારે આખું ગોમ ઊંચું કરવું પડશે. ઉપડો ફટોફટ ગોમ માં જઈને ગોમ માં વાપરું ના ધધકરા કરાવો અને ગોમ ઊંચું કરો, એટલે એ વાત તમારે ઢેર સુધી ખમાર મજા થઈ જાય. મારે 2.5 રૂપિયા મારા જોવી. 2.5 રૂપિયા કઈ લાયો? એ લાયો હા મારું પોંછો પાટણ. હા